હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઈ ક્લાસમાં હું મિસ ખુશ્બુ અગેન આપ સૌનું વેલકમ કરું છું. આપણે આજે ગ્રામરનો ટોપિક થર્ડ એટલે કે ગ્રામરનો ટોપિક થર્ડ સ્ટડી કરવાનો છે. આપણે 1-2ની અંદર અલગ અલગ ટોપિક સ્ટડી કર્યા છે. ધેટ ઇઝ પ્રનાઉનનો મેઇન ટોપિક છે. પ્રનાઉન એટલે કે સર્વનામ, એ આપણે ટોપિક સ્ટડી કર્યો છે. આજે આપણે તેની એક્સરસાઇઝ એટલે કે આખો જ સ્વાધ્યાય લઈ લેશું. તો તમારે તમારી ગ્રામર, તમારી ગ્રામકની બુક અથવા તો રફ બુક અને પેન્સિલ લઈને બેસી જવાનું છે. જો એમાં આપણે આ ટોપિક બાકી હતો ઇટ્સ, તો અહીંયા આપણે ક્યાંક કોઈ નિર્જીવ વસ્તુની અથવા તો પ્રાણીની વાત કરવામાં આવે છે ત્યારે આપણે ઇટ્સ એવું આપણે ભણ્યા હતા અગાઉના લેક્ચરમાં. તો હવે જોઈએ ઇટ્સ એટલે તેનું અને ઇટ્સ. અહીંયા એફોસ્ટ્રોફી એસ લાગેલો છે એટલે ઇટ ઇઝ વંચાય છે. અહીંયા તેનું, ઇટ ઇઝ એટલે કે તે એવી રીતે બોલાય છે. હવે જોઈએ એના એક્ઝામ્પલ આપ્યા છે. ધેટ ઇઝ અ મંકી એટલે કે પેલું વાંદરું છે. ધેટ એટલે પેલું, ધીઝ એટલે આ, એ તમને ખબર છે. નંબર 2 ઉપર આપ્યું છે ઇટ્સ ઇટિંગ અ બનાના. ઇટ્સ આપણે એમ બોલીએ છીએ ઇટ્સ, બટ ધેટ ઇઝ ઇટ ઇઝ એટલે ઇટ ઇઝ ઇટિંગ અ બનાના, તે કેળું ખાઈ રહ્યું છે. ઇટ્સ ટેઇલ ઇઝ વેરી લોંગ, તેની પૂંછડી ઘણી લાંબી છે. તો અહીંયા જો એફોસ્ટ્રોફી એસ વાળું જે ઇટ્સ જે છે તેનું આપણે મિનિંગ થાય તે, અને જે ઇટ્સ જે આપ્યું છે તે થાય તેની. તેની એટલે કોની વાત કરવામાં આવે છે? કોઈ માણસની વાત કરવામાં આવે છે? નહીં. કોની વાત કરવામાં આવે છે? મંકીની એટલે કે એક વાંદરાની વાત કરવામાં આવે છે. એટલે તમારે આ ઇટ્સની ટર્મિનોલોજી યાદ રાખવાની છે. હવે જોઈએ એક્સરસાઇઝ. એક્સરસાઇઝની અંદર તમને તો કીધું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ફોર્મ ઓફ ટુ બી. અહીંયા કીધું છે ટુ બીના રૂપ. એટલે ટુ બીનું રૂપ કેમાં આવે છે? તો કે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનકાળમાં. ટુ બીના યોગ્ય રૂપો વડે ખાલી વર્તમાનકાળમાં ખાલી જગ્યા પૂરો. તો હવે આપણને ખબર જ છે કે ત્રણ કાળ છે, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તેમાંનો વર્તમાનકાળ તો જે કાળની અંદર જે અત્યારે હાલની પરિસ્થિતિ દર્શાવે છે અથવા તો જેની અંદર કરંટ એટલે કે કરંટ સિચ્યુએશન, હાલની જે થતી ક્રિયાઓ દર્શાવે છે વગેરે, તો એને વર્તમાનકાળનું રૂપ દેવામાં આવ્યું છે. જેમ કે અહીંયા પહેલું આપ્યું છે આઈ ખાલી જગ્યા સ્ટુડન્ટ, અહીંયા તો કે હું એક વિદ્યાર્થી છું. તો છે, છું, એ વસ્તુ કહેવા માટે થઈને વર્તમાનકાળ લાગુ પડે છે. એ વર્તમાનકાળમાં અત્યારે હાલમાં સ્ટુડન્ટ છે, તમે લોકો અત્યારે હાલમાં વિદ્યાર્થીઓ છો. તમે 20 વર્ષ પછી અથવા તો 15 વર્ષ પછી તમે લોકો તમારું જે કાંઈ બી સ્ટડી હશે એ બધું કમ્પ્લીટ કરી દેશો એટલે તમે સ્ટુડન્ટ નથી રહેતા. તો ત્યારે તમે શું કહેશો? વોઝ, વિદ્યાર્થી હતા. બટ અત્યારે છો, હાલમાં, એટલે આપણે વર્તમાનકાળનું રૂપ, ટુ બીનું રૂપ લખ્યું છે એમ. આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું. પછી આપ્યું છે રેખાબેન ઇઝ અ ટીચર, રેખાબેન શિક્ષક છે. રેખાબેન શિક્ષક છે, હાલમાં શિક્ષક છે. ઇઝ એટલે છે, ઇઝનું ગુજરાતી શું થાય? છે. એટલે આપણે અહીંયા લખ્યું છે રેખાબેન ઇઝ અ ટીચર, હાલમાં રેખાબેન ટીચર છે. રેખાબેન ટીચર હતા એવું નથી કીધું, રેખાબેન શિક્ષક છે. પછી આપ્યું છે 3, વી ખાલી જગ્યા નીરવ્સ ફ્રેન્ડ્સ. વી આર નીરવ્સ ફ્રેન્ડ્સ. અહીંયા કીધું છે નીરવ્સ, એફોસ્ટ્રોફી એસ લાગ્યું છે એટલે નોની નું ના, નીરવના મિત્રો છીએ. વી એટલે કોણ? તો કે અમે. અહીંયા જો આર શું કામ આવ્યું? કેમ કે અહીંયા પહેલાં તો ફ્રેન્ડ્સ આપ્યું છે. ફ્રેન્ડ્સ એટલે તો કે મિત્રો, એક મિત્રની વાત કરવામાં નથી આવી, એક કરતાં વધારે મિત્રની વાત કરવામાં આવી છે, મિત્રો. તો અહીંયા આવ્યું છે વી એટલે કે અમે, ને આર એટલે છીએ. આર એટલે શું થાય? છીએ. અમે નીરવના મિત્રો છીએ. પછી કીધું છે જૈમિન ઇઝ અ ગુડ મ્યુઝિશિયન. જૈનમ ઇઝ અ ગુડ મ્યુઝિશિયન. જૈનમ સારો એવો કલાકાર છે, મ્યુઝિશિયન છે, સંગીત કરતા છે. તો અહીંયા ઇઝ, અહીંયા છે. જો મ્યુઝિશિયન હતો એવું નથી કીધું, હાલમાં છે, વર્તમાનકાળમાં છે, એનું અસ્તિત્વ દર્શાવે છે એટલે આપણે લખ્યું છે ઇઝ. એટલે ટુ બીના રૂપ મેઇનલી 3 છે. કયા કયા? એમ, ઇઝ અને આર. આ ટુ બીના રૂપ તમારે ખાસ યાદ રાખવાના છે. નંબર 5 ઉપર આપ્યું છે યુ ખાલી જગ્યા માય બ્રધર. તો અહીંયા કીધું છે કે તું મારો ભાઈ છે અથવા તો તમે મારા ભાઈ છો એવું આપણે કહીએ છીએ. તો જો ભાઈ છે એવું તો નથી કે આજે આપણા ભાઈ છે ને કાલે નથી, અથવા તો કાલે આપણા ભાઈ મટી જવાના છે એવું નથી. એટલે કે તમે મારા ભાઈ છો, વર્તમાનકાળમાં પણ ભાઈ છો, ભવિષ્યકાળમાં હશો અને રહેશો આગળ પણ. એટલે અહીંયા વર્તમાનકાળની સ્થિતિ અત્યારે દર્શાવે છે કે તમે મારા ભાઈ છો. તો અહીંયા આર આવ્યું છે ટુ બીનું રૂપ. પછી આવ્યું છે એટ ખાલી જગ્યા માય પેટ ડોગ. પેટ એટલે કે પાલતુ. આ મારો પાલતુ ડોગી છે. ઇટ ઇઝ માય પેટ ડોગ, પાલતુ ડોગી છે. અહીંયા છે હતો એવું નથી કીધું. ટુ બીનું રૂપ વર્તમાનકાળ, એમ ઇઝ આર એટલે અહીંયા ઇઝ. એની પછીનું આપણે સેન્ટેન્સ જોઈએ. નંબર 7 પર જે સેન્ટેન્સ આપ્યું છે એ કીધું છે દે ખાલી જગ્યા ઇન ધ પાર્ક. તેઓ પાર્ક,
પાર્કમાં છે, બગીચામાં છે. તો અહીંયા કીધું છે દે આર હોવું, વર્તમાનમાં તેઓ એટલે કે હાલમાં તેઓ બગીચામાં છે. ધે એક કરતાં વધારે એટલે આર. યુ ખાલી જગ્યા માય ક્લાસમેટ્સ, ક્લાસમેટ્સ એસ લાગ્યો છે. ક્લાસમેટ્સ એટલે શું? તો કે તમારી સાથે ક્લાસમાં તમારા મિત્રો, તમે લોકો અભ્યાસ કરો છો સાથે, ધેટ ઇઝ ક્લાસમેટ્સ. બરાબર, ફ્રેન્ડ્સ તમે લોકો. તો યુ આર માય ક્લાસમેટ્સ એક કરતાં વધારે વ્યક્તિની વાત છે. યુ એટલે અહીંયા તું અથવા તો તમે થાય છે. ઘણા બધા વ્યક્તિઓ કીધા છે એટલે આર ટુ બીનું રૂપ. તમે મારા ક્લાસમેટ છો, તમે મારા ક્લાસમાં સાથે ભણતા ફ્રેન્ડ્સ છો. પછી છે સચેત ખાલી જગ્યા ક્લેવર બોય. સચેત, સચેત એ હોશિયાર છોકરો છે. ક્લેવર એટલે કે હોશિયાર છે. તો અહીંયા ઇઝ, અહીંયા ઇઝ લખ્યું છે આપણે ટુ બીનું રૂપ એટલે કે છે. હાલમાં સચેત કેવો છોકરો છે? તો કે હોશિયાર છોકરો છે. આ ટુ બીના રૂપથી આપણે ખાલી જગ્યાઓ પૂરી છે. ખાસ તમારે આવી રીતે તમારી સ્વાધ્યાય, સોરી, આવી રીતે તમારી ગ્રામરની અંદર પૂરવાનું છે. અને આ બધી જ ખાલી જગ્યા 1-9 મેં તમને અત્યારે સ્ટડી કરાવી, ભણાવી, એ તમારે રફ બુકમાં લખી દેવાની છે. ક્વેશ્ચન નંબર 2 આપ્યો છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ પ્રોનાઉન ફોર્મ્સ ધોઝ ગીવન ઇન ધ બાસ્કેટ્સ. કૌંસમાં આપેલા સર્વનામોનો યોગ્ય સર્વનામ વડે ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા તમને કૌંસ આપ્યા છે, 3 ઓપ્શન આપ્યા છે. ખાલી જગ્યા જોઈએ. આઈ, સોરી, ખાલી જગ્યા એમ અ શોપકીપર. આઈ એમ અ શોપકીપર. અહીંયા શોપકીપર દુકાનદાર પોતાની વાત કરે છે, જ્યારે બીજાની વાત કરતું હોય તો ઇઝ અથવા તો હરની હર એમ કહેવાય, પણ એ એની ખુદની વાત કરે છે. આઈ એમ અ શોપકીપર, હું દુકાનદાર છું. એટલે આઈ શું આવ્યું? પ્રનાઉન. પછી આવ્યું છે ખાલી જગ્યા ઇઝ નરેન્દ્ર. તો અહીંયા નરેન્દ્ર, આપણે નરેન્દ્રની વાત કરીએ છીએ કે તે નરેન્દ્ર છે, એવી રીતે કેવું હોય તો હી ઇઝ નરેન્દ્ર. નરેન્દ્ર છોકરો છે એટલે હી લખ્યું. નંબર 3, ખાલી જગ્યા ઇઝ માય મધર. તે મારા મમ્મી છે, સોરી, તેણી મારા મમ્મી છે. તો એવી રીતે તેણી કેવું હોય તો હી આવશે કે શી? ગુડ, શી. તો લખ્યું છે શી ઇઝ માય મધર, તેણી મારા મમ્મી છે. હવે જુઓ અહીંયા 4th નંબરની ખાલી જગ્યા મેં કીધું છે ખાલી જગ્યા આર અ ગુડ સિટીઝન. સિટીઝન એટલે શું? તો કે ભાઈ ત્યાંના રહેવાસી, શહેરના. તો યુ આર અ ગુડ સિટીઝન. યુ એટલે તું અથવા તો તમે, અહીંયા આર કીધું છે એટલે અહીંયા તમેની વાત છે. એક કરતાં વધારે લોકો હોય અથવા તો આપણાથી મોટા હોય ત્યારે એની વાત કરવામાં આવે, ત્યારે આપણે આવી રીતે સેન્ટેન્સ લખીએ છીએ, આવું પ્રનાઉન આવે છે. તો અહીંયા પ્રનાઉન શું લખશું આપણે? યુ, યુ આર અ ગુડ સિટીઝન, તમે સારા રહેવાસી છો. પછી આપ્યું છે ધોઝ આર પરી એન્ડ પ્રીતિ, ખાલી જગ્યા આર સિસ્ટર્સ. ધોઝ એટલે કે પેલી, પરી અને પ્રીતિ છે, બંને બે બહેનો છે, સોરી, હા, બે બહેન બહેનો છે. બંને બેની વાત કરવામાં આવે છે, એક કરતાં વધારે વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે આન્સરમાં શું આવશે? ધે આર. અહીંયા આર આપ્યું છે એટલે ધે એટલે તેઓ. તો પ્રનામ શું આવશે આન્સરમાં? ધે સિસ્ટર્સ, તેઓ બહેનો છે. હવે અહીંયા જુઓ, યુ એટલે તું અથવા તો તમે, બી એટલે અમે, અને ધે એટલે તેઓ. તો અહીંયા બે પરી અને પ્રીતિની વાત કરવામાં આવે છે એટલે ધે. પછી આપ્યું છે નંબર 6ની ખાલી જગ્યા આર ઇન ધ ક્લાસરૂમ. તો અહીંયા કીધું છે કે અમે ક્લાસરૂમમાં વર્ગખંડમાં છીએ. તો અહીંયા આપણે પ્રનાઉન લખ્યું વી આઈ. તો આઈ આર ઇન ક્લાસરૂમ, તો એ સેન્ટેન્સ ખોટું પડે કે હું ક્લાસમાં છું, પણ અહીંયા આર આપ્યું છે એટલે આઈ નહીં આવે. શું આવશે? વી. અહીંયા કોઈ છોકરીની વાત નથી એટલે શી પણ નહીં આવે. તો આન્સર આવ્યો વી. પછી આવ્યું છે ધેટ ઇઝ અ બર્ડ, ખાલી જગ્યા ઇઝ અ ડવ. ધેટ ઇઝ અ બર્ડ, પેલું પક્ષી છે, અને તે શું છે? તો કે ડવ એટલે કબૂતર છે. તો અહીંયા મેં તમને, આપણે અગાઉ જેમ ઓલો ટેબલ આપણે સ્ટડી કર્યું તો એમાં જ આપણને ખબર છે કે જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ કે પ્રાણીની વાત કરવામાં આવે ત્યારે શું આવશે? હંમેશા ઈટ આવશે. એટલે કે પેલું પક્ષી છે અને તે કબૂતર છે. હી, શી, ઈટમાંથી આપણે શું લેશું? ઈટ, કેમ કે કબૂતર કોઈ છોકરી પણ નથી અને કોઈ છોકરો પણ નથી, એટલે હી પણ નહીં આવે ને શી પણ નહીં આવે. નંબર 8ની ખાલી જગ્યા તમને કીધી છે ધીસ ઇઝ માય સ્કૂલ, ખાલી જગ્યા ઇઝ વેરી બિગ. આ મારી સ્કૂલ છે, અને તે કેવી છે? બહુ જ મોટી છે. સ્કૂલ નિર્જીવ વસ્તુ છે એટલે શું આવશે? ઈટ આવશે. ઇટ ઇઝ વેરી બિગ, તે બહુ જ મોટી છે. ધે એટલે તેવો આવે, તો અહીંયા સ્કૂલ માટે ધેવો ધે નહીં વપરાય. પછી આપી છે 9 નંબરની ખાલી જગ્યા ધેટ ઇઝ ફોરમ, ખાલી જગ્યા ઇઝ માય ફ્રેન્ડ. અહીંયા ફોરમ એટલે છોકરો કે છોકરી, કોનું નામ છે? તો કે છોકરીનું નામ છે, છોકરીની વાત છે. તો ધેટ ઇઝ ફોરમ એટલે પેલી ફોરમ છે. શી ઇઝ માય ફ્રેન્ડ, છોકરી માટે તો શી, શી ઇઝ માય ફ્રેન્ડ, તે મારી મિત્ર છે. અને લાસ્ટ ખાલી જગ્યા આપી છે ધેટ ઇઝ દીપકભાઈ, ખાલી જગ્યા ઇઝ એન અકાઉન્ટન્ટ. દીપકભાઈ, દીપકભાઈ કોણ છે? તો કે ભાઈ છોકરો છે, ભાઈ છે. તો અહીંયા એની માટે હી આવશે કે શી? તો કે હી.
તો અહીંયા આપણે આન્સરમાં લખ્યો દેટ ઇઝ દીપકભાઈ, હી ઇઝ એન અકાઉન્ટન્ટ. દીપકભાઈ અકાઉન્ટન્ટ છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે 1 થી 10 ખાલી જગ્યા યોગ્ય એટલે કે સાચું પ્રનાઉન ઓપ્શનમાંથી ઉપાડીને મૂક્યું છે. બધી જ ખાલી જગ્યાનું ગુજરાતી સમજ્યા છીએ એટલે આ 1 થી 10 ખાલી જગ્યા તમારે આવી રીતે આન્સર સાથે લખવાની છે. ખાસ તો પહેલાં તમે ટ્રાય કરો તમારી જાતે અને પછી લખો. એની પછીનો ક્વેશ્ચન નંબર 3 આપ્યો છે. આઈ એમ ઉર્વી, ધીસ ઇઝ માય હાઉસ. ઉર્વી પોતાની વાત કરે છે અને માય એટલે કે મારું, હું ઉર્વી છું અને આ મારું ઘર છે એટલે કે માય. પછી આવ્યું છે મિસ્ટર પટેલ ઇઝ અવર નેબર, દેટ ઇઝ ખાલી જગ્યા કાર. મિસ્ટર પટેલ એટલે કોઈક બીજાની વાત કરવામાં આવે છે. મિસ્ટર પટેલ છે એ કોણ છે, તો કે ભાઈ છે. એટલે મિસ્ટર પટેલ અમારા પડોશી છે અને દેટ ઇઝ હિઝ કાર. હિઝ એટલે કે તેનું, હર એટલે તેણીનું. મિસ્ટર પટેલ ભાઈ છે, છોકરો છે એટલે હિઝ. પછી આપ્યું છે ધીસ ઇઝ અ શર્ટ, ખાલી જગ્યા કલર ઇઝ બ્લેક. આ શર્ટ છે અને તેનો કલર કેવો છે, તો કે બ્લેક એટલે કે કાળો રંગ છે, તો કે ઇટ્સ તેનો કાળો કલર છે. તો અહીં એનર્જી વસ્તુ છે અને ઇટ્સ. પછી આપ્યું છે શી ઇઝ તાની, ધીસ ઇઝ ખાલી જગ્યા બુક. તેણી તાની છે અને ધીસ ઇઝ આ તેણીની બુક છે. હર એટલે તેણીનું, બરોબર. હિઝ હોત તો તેનું, તો અહીંયા કોઈ છોકરાનું નામ હોત તો હિઝ આવે, બટ અહીંયા તાની અને શી લખ્યું છે એટલે હર. નંબર 5 ઉપર આપ્યું છે વી આર સ્ટુડન્ટ્સ, દેટ ઇઝ ખાલી જગ્યા ક્લાસરૂમ. અમે વિદ્યાર્થીઓ છીએ અને પેલો અમારો ક્લાસ છે. ધેર એટલે તેઓનો થાય, બટ આર એટલે કે અમારો. તો અહીં આપણે આન્સર લખ્યો આર. પછી આપ્યો છે ધોઝ આર અનિશ એન્ડ અનિકેત, ધોઝ આર ખાલી જગ્યા કાઇટ્સ. ધોઝ એટલે કે પેલા અનિશ અને અનિકેત છે અને પેલા શું કરી રહ્યા છે, ધેર કાઇટ્સ. ધોઝ આર ધેર કાઇટ્સ એટલે કે પેલા તેના પતંગો છે. દેર એટલે કે તેના, તેના એટલે કોના, તો કે અનિશ અને અનિકેતના, બે વ્યક્તિ છે એટલે દેર આવ્યું. જ્યારે તેના તેનું કેવું હોય ત્યારે આન્સર શું આવશે, દેર, ટી એચ ઈ આઈ આર, દેર. નંબર 7 ધીસ ઇઝ ખાલી જગ્યા બાયસિકલ, આ તમારી બાયસિકલ છે, આ તમારી સાયકલ છે અથવા તો તારી સાયકલ છે. તો આવ્યું યોર, યુ એટલે તું અથવા તો તમે થાય, બટ અહીંયા કોઈ વ્યક્તિનું છે એમ કેવું હોય તો આપણે કીધું છે કે આ તારી સાયકલ છે એટલે આન્સર આવશે યોર, બરોબર. તો આ હતા આપણા એક્સરસાઇઝના ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 એન્ડ ક્વેશ્ચન નંબર 3 જે આપણે આજે સ્ટડી કર્યા. તો પૂરેપૂરી તમારી એક્સરસાઇઝની બધી જ ખાલી જગ્યા 2B રૂપ વડે પહેલો પ્રશ્ન એ આપણે પૂરી કરી, પછી આપ્યું છે પ્રનાઉનવાળી ખાલી જગ્યા એ કમ્પ્લીટ કરી, અને પછી આપ્યું છે કે યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરીને જે આપણે સ્ટડી કર્યું હતું કયું, તો કે પઝેસિવ એડજેક્ટિવ, તેની ખાલી જગ્યા જે 3જા ક્વેશ્ચનમાં આપી છે એ. આ 3 ક્વેશ્ચન તમારે સરસ અક્ષરે વિથ આન્સર, આન્સર સાથે તમારે બુકમાં લખવાના છે. ફરીથી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી વિડીયો જોતા રહો, પ્રનાઉનના બધા ટોપિક રિવાઇઝ કરો, હસતા રહો, ખુશ રહો, આવજો.